રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સમસ્ત સિપાઈ જમાત દ્વારા સતત 20 વર્ષથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. તે અંતર્ગત તારીખ 3/8/2019 શનિવારે સાંજે ધોરણ LKGથી લઈને એન્જિનિયરિંગ સુધીના કુલ 277 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સમસ્ત સિપાઈ જમાત ઉપલેટાના પ્રમુખ સાહેબ જનાબ અમીનભાઈ અજીજભાઈ બેલીમ સહિત પોરબંદરથી મુખ્ય મહેમાન તરીકે પધારેલા સમસ્ત ગુજરાત સિપાઈ યંગ ગ્રુપના પ્રમુખ સાહેબ ડૉક્ટર અવેશભાઈ ચૌહાણ તથા જનાબ ફખરુદ્દીનભાઈ કુરેશી પણ પોતાના પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટેના માર્ગ ચીંધ્યા હતા અને પ્રોત્સાહન આપ્યું હતું. અમે વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામનું સફળ આયોજન ઉપલેટા સિપાઈ જમાતના આગેવાનો પ્રમુખ સાહેબ જનાબ અમીનભાઈ બેલીમ, ઉપપ્રમુખ હારૂનભાઈ રાઠોડ, સેક્રેટરી સદીકભાઈ બેલીમ, જોઈન્ટ સેક્રેટરી મોહસીનભાઈ ચૌહાણ તથા ખજાનચી ઇબ્રાહીમભાઈ કુરેશી દ્વારા કરવામાં આવ્યું. તેમજ સાથે હજરત ગોસ પાકની ન્યાસનું પણ આયોજન કરાયું. આવું સફળ આયોજન કરવામાં સિપાઈ જમાતના કાર્યકરોની મહેનત રંગ લાવી હતી. જો આવી જ રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે તો ઇસ્લામ સમાજનો યુવા વર્ગ શિક્ષિત બનતો દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. જો સમાજમાં આવા કાર્યકરો જોઈને સમાજનો યુવા વર્ગ શિક્ષિત જ હોય તે આ આયોજકોએ સાબિત કરીને બતાવ્યું છે. આવા સમાજપ્રેમી આગેવાનોને દિલથી સલામ કરવાનું મન હર કોઈને થાય છે. જાવિદ ગુર્જર સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા.